આવી ધમકીઓ મળે બેન, કઈ બોલતા નહીં, કઈક છમકલું થશે. શું કામે થાય ભાઈ છમકલું? કા તો તમને લો એન્ડ ઓર્ડર કંટ્રોલ કરતા નથી આવડતું, કા પછી તમને ઈઝી માધ્યમ લાગે કે હિન્દુઓની આવાજ દબાવી દો. આપણે બધાય માટે સન્માન છે, પણ આવા અસામાજિક તત્વોની આટલી હિંમત કેમ વધી જાય છે કે ઈ કોઈ હિન્દુની દીકરીને આવી ધમકી આપી દે છે? આપણા ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદ થયા એના પછીની વાત કરું છું. સ્વતંત્રતાથી લઈને સ્વાધીનતા, અને સ્વાધીનતાથી જ્યારે આજે આપણે અમૃતકાલની ઓર ગતિથી વધી રહ્યા છે, ત્યારે હિન્દુ એકતા, હિન્દુ રાષ્ટ્ર, હિન્દુની સુરક્ષા માટે આપણે બધા જ ચિંતાઓ કરતા હોય છે. રામ મંદિર બની તો રહ્યો છે, પર પ્રશ્ન એ આવે છે કે આના પાછળ કેટલા લોકોએ બલિદાન દીધું. અયોધ્યાવાસીઓનો સંઘર્ષ તો 14 વર્ષમાં પૂરો થઈ ગયો. રામ ભગવાન 14 વર્ષ વનવાસમાં ગયા તો અયોધ્યાવાસીઓએ 14 વર્ષ વનવાસીનું જીવન જ જીવ્યું છે. રામ માટે એ લોકો દુઃખી હતા કે રામ અમારી જોડે નથી. પણ આપણો સંઘર્ષ કેવો છે? આપણો તો 500 વર્ષનો સંઘર્ષ છે, અને એ 500 વર્ષના સંઘર્ષ પછી હિન્દુને બિચારાને પોતાના જ દેશમાં પોતાના ભવ્ય મંદિરની ઉજવણી કરવાનો અધિકાર નથી. અમને આવી ધમકીઓ મળે બેન, કઈ બોલતા નહીં, કઈક છમકલું થશે. શું કામે થાય ભાઈ છમકલું? કા તો તમને લો એન્ડ ઓર્ડર કંટ્રોલ કરતા નથી આવડતું, કા પછી તમને ઈઝી માધ્યમ લાગે કે હિન્દુઓની આવાજ દબાવી દો. આપણે બધાય માટે સન્માન છે, પણ આવા અસામાજિક તત્વોની આટલી હિંમત કેમ વધી જાય છે કે ઈ કોઈ હિન્દુની દીકરીને આવી ધમકી આપી દે છે? શું આ દેશના સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, વીર સાવરકર, સરદાર વલ્લભભાઈ પટેલ આ લોકો એટલે બલિદાન દીધું કે આ દેશમાં લવ જિહાદ થાય? શું આ લોકો એટલે બલિદાન દીધું કે અમારી પ્રજા આવનારી આટલી નબળી ને આટલી કાયર જેવી થશે કે ખુલ્લેઆમ અમારા જમીનોના કટકા લખી લખીને જિહાદીઓ નાપી દે છે? શું એ લોકો એટલે બલિદાન આપ્યું કે ભારતમાં દરેક મોટા મંદિરો ઉપર અવૈધ અતિક્રમણ થાય, મંદિરોનું નકશો ચેન્જ કરીને એને અવૈધ ઢાંચાને રૂપમાં ઊભો કરી દે? શું આ લોકો એટલે બલિદાન દીધો કે હિન્દુઓની ટાર્ગેટ કિલિંગ થાય, એક એક હિન્દુને ચુની ચુનીને મારી રહ્યા છે? આખો 2023 જે ગત વર્ષ હતો, એ એક વર્ષમાં આપણે આખા ભારતની પંચાયત ન કરવી, પરંતુ ગુજરાતમાં કેટલી હિન્દુઓની હત્યા થઈ છે તમને ખબર છે? 19 હિન્દુઓની હત્યા ગુજરાતમાં થઈ છે છેલ્લા એક વર્ષમાં, અને તમારા કચ્છમાં 2 હિન્દુઓની હત્યા થઈ છે. એક રાજપૂતનો દીકરો, કેમ કે જાતિવાદ બહુ છે એટલે મારે કહેવું પડે છે, એક રાજપૂતના દીકરાની હત્યા થઈ, અને એક ગોસ્વામી સમાજના શિવ મંદિરના પૂજારી મુંદ્રાના ભવાનપુરી ગોસ્વામી, કદાચ તમને તો નામ બી યાદ નહીં હોય, મને તો બધું જ યાદ છે, એમની હત્યા કરી. હું તો એમ લાગે છે કે હું રોજ મારા હાથથી મારા કલમથી હિન્દુઓનું અંત લખી રહી છું. જ્યારે કોઈ હિન્દુ ભાઈ મરે ત્યારે મને ગમતું નથી કે હું એના નામની નોંધણી કરું, પણ ગુમનામીની મોત તો મારા હિન્દુ ભાઈઓનું મરવાઈ નથી દઈ શકતી ને. ગુમનામીની મોત હિન્દુ ભાઈ મરી રહ્યો છે. તમે બંગાળ કેરલાની વાત કરો છો, તમારું ગુજરાત આટલું સેન્સિટિવ થઈ ગયું છે કે એક પણ શોભા યાત્રા હિન્દુ સમાજ શાંતિથી નથી કાઢી શકતો. શિવજીની યાત્રા હોય તો પથ્થર મારો હોય, રામ જન્મ ઉત્સવની શોભા યાત્રા હોય રામનવમીની તો પથ્થર મારો હોય, હનુમાન જયંતિ થાય તો પથ્થર મારો હોય, મારા બજરંગી ભાઈઓ શૌર્ય યાત્રા કાઢતા હોય તો એના ઉપર પથ્થર મારો થાય, નવરાત્રીમાં પથ્થર મારો થાય, આ તો હિન્દુઓની દશા છે આ દેશમાં. જીવ બરે છે એટલે જ નીકળું છું, જીવ બરે છે એટલે જ મારો ઘર પરિવાર છોડીને નીકળી ગઈ છું. 100 વર્ષ પહેલા માતા સોનલ બેન પણ આવી જ રીતના નીકળી પડ્યા હતા કે આ સમાજને કંઈક હું જાગૃત કરું. અલી પીર ફકીર ખબર નહીં આપણે કેની કેની આ માથા ફોડવા જતા હતા, ત્યારે માતા સોનલે દિશા દેખાડી આ કચ્છવાસીઓને કે ખરેખર સાચું તો આ છે. આ માતા સોનલ વિચારતા હતા કે પુનઃ સનાતન ઉદિત હોગા, પુનઃ સનાતન ઉદિત હોગા, હાર કર મત બેઠ જાના, એક હિન્દુ મેં જગાઉ, એક હિન્દુ તુમ જગાના. આ વાતને લઈને એ આગળ વધ્યા હતા. આપણે એનાથી જ શીખા છે, માં છે મારી એનાથી શીખી છું, એની
એની સ્ટુડન્ટ છું, એની છાત્ર છું, એનાથી શીખી છું. મારી માં કહીને ગઈ છે એટલે હું પણ નીકળી પડી છું મારા હિન્દુ ભાઈઓને જગાડવા કે જાગો જાગો, કુંભકરણની નીંદ ક્યાર સુધી સૂતા રહેશો. શું આપણા ક્રાંતિકારીઓ એટલે બલિદાન દીધું હતું કે આ દેશમાં સરતંતી જુદાના નારા લાગશે અને કનૈયા લાલ ને સરતંતી જુદા થઈ જશે, કિશન ભરવાડનું સરતંતી જુદા થઈ જશે, નવગણ ભરવાડનું સરતંતી જુદા થઈ જશે, કાયાભાઈ ગઢવીને મારી નાખશે, મહેશભાઈ પટેલને મારી નાખશે, યુવરાજસિંહ સોઢાને મારી નાખશે, પાર્થ આહિરકરને મારી નાખશે. આ બધા નામ અહીંયાના લઉં છું, એક એક નામ મને યાદ છે. ઉમેશ કોલે મહારાષ્ટ્રને મારી નાખ્યો, ખાલી આટલું લખ્યું તું એને, આઈ સપોર્ટ નુપુર શર્મા. એમાં એના સરતંતી જુદા થઈ ગયા. તો શું આપણા ક્રાંતિકારીઓ એટલે બલિદાન આપ્યો તો કે અમારી આવનારી પેઢીના હિન્દુઓ બેબસ અસહાય લાચાર બનીને એવું જીવન જીવશે કે પોતાનું હક માંગવાથી તો ડરશે ને, એના જે હકનું જમીન છે એના ઉપર અતિક્રમણકારીઓ અતિક્રમણ કરી દે તો બિચારો લાચાર હિન્દુ કરે શું? આનું સાંભળે કોણ? હિન્દુ એકતા તો છે જ નહીં. રાજપૂતના જમીન ઉપર કબજો કર્યો મારે શું મતલબ છે? ભરવાડના જમીન ઉપર કબજો કર્યો મારે શું મતલબ છે? પટેલના દીકરાનું મર્ડર થયું છે મારે શું લેવું દેવું છે? આજ ચાલી રહ્યું છે સમાજમાં, આજ ઉભું કોણ કરે છે? આ ભગવાન રામચંદ્રે કઈ ભેદભાવ નતો કર્યો, એને તો વનવાસી નિષાદ રાજ નહીં અપનાવ્યું હતું, પીછડા વર્ગથી આવી શબરી માતાને પણ અપનાવી હતી, પક્ષુ પક્ષી બધાને અપનાવ્યા હતા, વાનરોને અપનાવ્યા હતા, એને કઈ ભેદ નતો રાખ્યો. આપણા કૃષ્ણ ભગવાને કોઈ દી એમ નથી કીધું કે હું યદુવંશી છું, કોઈ ભેદ નતો રાખ્યો. કૃષ્ણ ભગવાન ક્ષત્રિયોને અધિકાર મળે એટલે એ લડ્યા હતા. ચંદ્રગુપ્ત મૌર્ય જે મોર પાલવાનો ધંધો કરે, હાલની તારીખમાં એ લોકોને પીછડા જાતિ હતી કહે છે, એને ચક્રવર્તી સમ્રાટ ચાણક્ય બનાવ્યો. ચાણક્ય કોણ હતા? બ્રાહ્મણ હતા. મીરાબાઈ ક્ષત્રિય રાણી, એના ગુરુ કોણ હતા? રવિદાસ. રવિદાસ કોણ હતા? વાલ્મીકી સમાજથી આવતા હતા. ઋષિ વાલ્મીકી કોણ છે? જેને રામાયણ લખી, વનવાસી. એના નામથી અયોધ્યાનું એરપોર્ટ બનાવ્યું છે. ક્યાં હતો આ ભેદભાવ? આપણો ઊભો કરેલો છે આ ભેદભાવ. મટશે કેમ? હિન્દુ એકતા ત્યારે જ તો આવશે જયારે આ ભેદભાવ મટશે. 500 વર્ષ સુધી સંઘર્ષ કરવા પછી જ્યારે રામ મંદિર બને છે ત્યારે અમુક મૌલાના મૌલવીઓ, એમાં પણ મૌલાના સાજિદ, આમ મૌલાના નથી, તમને તમારું અહીંયાનું તમને લાગશે કે આપણે ભૂજપર ગામમાં છે, આપણી તો દુનિયા જ્યાં છે, બહાર શું ચાલે આપણે શું મતલબ છે? આખા ભારતમાં ફરું છું, મને ખબર છે ક્યાં ક્યાં શું ચાલે છે, ને આવનારી પરિસ્થિતિ એટલી ખરાબ છે મારા ભાઈઓ બહેનો કે આ 10 વર્ષ જો તમે નહીં સાચવો, હું તમને ડરાવતી નથી, આ 10 વર્ષ જો તમે નહીં સાચવો, રામ ભગવાનને અવતાર લેવાની શું જરૂરત પડી હતી? એને ખબર હતું કે રાવણનો ત્રાસ વધી ગયો છે એટલે અવતાર લીધો એમને. માતા શક્તિને દુર્ગા સ્વરૂપમાં કેમ આવવું પડ્યું કે એમને ખબર હતું કે આ મહિષાસુરનો ત્રાસ વધી ગયો છે,